मित्रों वैदक विद्या चैनल में आपनु पुनः हार्दिक स्वागत करूँ छू। आज हूँ आपने सामान्य रीते दरेक नानी मोटी बाळक सहित वृद्ध लोगों ने पीड़ा आपतो जेने राजरोग कहेवामां आवे छे, रोगोनो राजा कहेवामां आवे छे, ए ताव विषे बहु सादी समझणवाळी वात करवा मागुं छू। मित्रों आ सांभळजो, पूरतुं ध्यान देने सांभळजो तो तमने खूब मजा आवशे अने ताव विषयनी समझदारी आवशे। मित्रों ताव आवे तो आपणे जे खावू जोईए एनी हूँ तमने वात करूँ तो तावमां दूध घी झेर समान छे। पण जूनो ताव होय जेने जीर्णज्वर कहेवामां आवे तो ए तावमां दूध घी लई शकाय छे। सादा तावने दवा अने इंजेक्शनो आपवाथी ते वकरतो होय અને તાવ વધારે પડતો આપણા શરીરમાં દબાઈને રહેતો હોય એવી ભીતિ જન્મે છે, એવું ફિલિંગ થાય છે। તાવ ઉતારવાને બદલે ઉતારવામાં જે આપણે ક્વિનાઇન લઈએ છીએ એને બદલે કરિયાતું લેવું બહુ યોગ્ય છે એમ આપણી વૈદિક વિદ્યા અને આપણી પરંપરાગત વિદ્યા કહે છે। તાવ ઉતરી ગયા પછી શક્તિ ન આવે ત્યાં સુધી પથ્ય પાળવું જોઈએ। ભારે પદાર્થો, અતિ ભોજન, પ્રકૃતિને અહિતકારી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, એટલે કે આપણા શરીરની જે પ્રકૃતિ હોય એને જે ભાવતું ન હોય એ ન ખાવું જોઈએ। તાવવાળાને મગની દાળ, ઘઉં, જવનો ખાખરો, બકરીનું દૂધ, હલકું ભોજન, સાઠી ચોખા, ઉપવાસ, ખીચડી, હરહરી ખીચડી, મગભાત, આ બધું હિતકારી છે। બરાબર યાદ રાખજો, મગની દાળ, ઘઉં, જવનો ખાખરો, બકરીનું દૂધ, હલકું ભોજન, સાઠી ચોખા, ઉપવાસ અને હરહરી ખીચડી। તાવ ને અઠવાડિયું થયા પછી દર્દીને રેચ, વમન અને સ્નાન કરાવવું એમ આયુર્વેદ કહે છે। તાવવાળાને સ્નાન, રેચ, માલિશ, કસરત, દૂધ, ઘી, ચણા, અડદ, મસૂર, માંસ, પાનબીડી, છાશ, દારૂ, ગળા પદાર્થો, કઠણ ભારે ખોરાક, કામ, ક્રોધ, ઉતાવળે બોલવું, અશુદ્ધ પાણી, ખટાશ, તેલ, અથાણા, ફરસાણ, ચીકણા શાક, ફણગાવેલું ધાન્ય, પુષ્ટિકારક પદાર્થો અને પરિશ્રમ, આ બધું અપથ્ય છે। આ બધાથી હંમેશા તાવવાળાએ દૂર રહેવું જોઈએ। આવતા તાવમાં ખાવું કે આયુર્વેદ કહે છે અને આપણા ગળધેરા પણ કહે છે કે સૂતેલા સાપને છંછેડવા જેવું છે। તાવના રોગીને સંપૂર્ણ આરામ કરવો જોઈએ। હવાના સીધા ઝાપટા ન લાગે અને હવાની અવર જવર રહેતી હોય, પ્રકાશની પૂરતી વ્યવસ્થા હોય અને સ્વચ્છ હોય એવા ઓરડામાં એને આરામ કરવો જોઈએ। તાવ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ, કોઈ પણ જાતનો ખોરાક ન ખાવો જોઈએ। ઉકાળી અને ઠંડુ કરેલું તાવના દર્દીઓએ પાણી પીવું જોઈએ। તાવ ઉતર્યા પછી મગનું પાણી, મગ ચોખાની ઢીલી ખીચડી, બાજરીના લોટની રાબ, સાબુદાણાની કાંજી, વઘારેલા મમરા જેવો હલકો ખોરાક લેવાનું શરૂ કરવું જોઈએ। તાવ ઉતર્યા પછી હળવો રેચ એ લેવો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે, પણ આધુનિક પદ્ધતિમાં આપણે આ બધી ક્રિયાઓ સમજતા નથી, સમજતા હોઈએ તો એને માનવા તૈયાર નથી। કારણ કે તાવમાં અશક્તિ આવી જાય, નબળાઈ આવી જાય તો આપણને ડર અને ભય પેદા થાય છે। તાવ વધારે ચડી ગયો હોય તો પણ ભય અને ડર થાય છે, તો આપણે આધુનિક પદ્ધતિમાં આવીએ। પણ મિત્રો આધુનિક પદ્ધતિમાં આવવાની અમારી ના નથી, એમાં પણ ખૂબ સારા સંશોધનો થયા છે અને તાવને અંકુશિત કરવાના સફળ પ્રયાસો છે। તો એના માટે ડાક્ટરની સલાહ લઈ અને આપણે એ દવાઓ પ્રમાણસર લેવામાં હરકત સરખું નહીં, પણ આમાં મેં આપને કોઈ દવા કીધી નથી, આપણી ક્રિયાઓને આપણે સમજીએ અને એ રીતે રહીએ
તો આપણો તાવ આપણે 3 દિવસમાં આપણે આપમેળે શાંત કરી શકીએ, માત્ર આપણે મનની સંયમિતતા અને મનનો આધાર ટકાવી રાખીએ તો કોઈ પણ પ્રકારનો તાવ શાંત થઈ જાય એમ આયુર્વેદના તજજ્ઞો કહે છે. ધન્યવાદ.